નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. જામનગરમાં કોંગ્રેસ દ્વારા સરકારના વિકાસને લઈને વિકાસની ખોજ અભિયાનનું કરાયું આયોજન. મહેબૂબશા ચોક ખાતે વિકાસ કોનો વિકાસની ખોજ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના સારોલી ગામ ખાતે 7 કરોડના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈનું લોકાર્પણ કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ઠેર ઠેર કરવામાં આવી રહેલા દિવાસા પર્વની ભારે આસ્થાભરે ઉજવણીમાં નસવાડી તાલુકામાં ઉજવણી થઈ. શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકોએ ગાંધી ચિંતા માર્ગે આંદોલનનું રણશિંગુ ફૂક્યું. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઉજવણી કરવામાં આવી. વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરના કપાટ અષાઢી અમાસના દિવાસાના દિવસે ભક્તોના દર્શન માટે ફરીથી ખુલશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત સરકારના 5 વર્ષની ઉજવણીના કાર્યક્રમો સમયે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે. તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ કોનો વિકાસ ખોજ અભિયાન અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ પ્રાંતિજના કચ્છપુર ટોલ ટેક્સ પર એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે ટોલ ટેક્સ રદ કરવા તથા રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા, 2 જગ્યાએ અંડરપાસ બનાવવા માંગ સાથે વિરોધ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના છોટા હાજીના ડ્રાઈવરને ડમ્પિંગ સ્ટેશન ઉપર કચરો નાખવા જતા રસ્તા પર વચોવચ રોકી કચરો અહીં નહીં નાખવાનું કહીને છોટા હાજીના ડ્રાઈવરને માર મારીને કપડાં ફાડી નાખતા એક ઇસમ સામે પોલીસ ફરિયાદ થઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ મહિલા મોરચાની મહિલાઓ દ્વારા હેન્ડલૂમ ડે દિવસને લઈને વૃદ્ધ મહિલાઓને ખાદીની શાલ આપીને સન્માન કરવામાં આવ્યું. શિક્ષકોને હાજર કરવાના મુદ્દે સંચાલકો તથા સરકાર આમને સામને આવી ગયા. નવસારીમાં ટ્રેન ઉથલાવી પાડવાનું ષડયંત્ર, ડ્રાઈવરની સાવચેતીથી દુર્ઘટના ટળી. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસને કોરોનાએ ગોથે ચડાવ્યો. ડીપીએ ઈસ્ટ સ્કૂલના મુદ્દે હવે વાલીઓ શાળા સંચાલકોની વાહરે પહોંચ્યા. સંભવિત 3જી લહેરને ધ્યાનમાં લઈને દિવાળી પછી શાળાઓ ખોલવાની માંગ. બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પ્રશ્ન પેપરથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ. અમદાવાદ સિવિલનું માત્ર 1 ઓપરેશનથી 2.5 વર્ષે રાજકોટના પ્રભાબેન પીડા પુખ્ત થયા. સુપર ફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.